હજુ સુધી કેમ આવી નહીં? આવશે આવશે. આટલી વાર? લો આવી ગયા. બોલો બનેવીલાલ ગુલાબદાસ, શું કામ યાદ કરી? અને એ પણ આવી રણ જેવી જગ્યામાં. રણ હોય કે રાજમહેલ, 100 પુરુષ ભાંગીને 1 સ્ત્રી બનાવી છે. કમ ટુ ધ પોઈન્ટ. મારી પાસે સમય નથી. વાત જાણે એમ છે કે સરસ્વતી દેવી? ગુલાબદાસ, મારી વાતમાં કોઈ ઇન્ટરફિયર કરે મને જરા પણ પસંદ નથી. કમ ટુ ધ પોઈન્ટ. વિક્રાંત શેઠનું એમ કહેવું છે કે પાર્ટનરશિપ છૂટી કરી દીધા પછી રામપુરની 500 વીઘા જમીનમાંથી અડધી નહીં મળે. એ જમીન માટે મારા પતિએ જીવ ગુમાવ્યો છે. આટલું મોટું બિઝનેસ હબ ઊભું કરવા માટે પોતાનો પરસેવો નહીં પણ લોહી રેડ્યું છે, એટલે એ જમીન પર મારો હક છે. પણ સરસ્વતી દેવી, બનેવીલાલ, બનેવીલાલ થઈને ફોન કરશો ને તો ગમશે. કોઈના દલાલ તરીકે ફોન નહીં કરતા. સરસ્વતી દેવી, ઘમંડ તો રાજા રાવણનું પણ નહોતું રહ્યું. અને ઘમંડ નહીં, ગૌરવ કહેવાય. અને દરેક વ્યક્તિને પોતાના ધંધાનું ગૌરવ હોવું જ જોઈએ, નહીં તો ધંધો તમને તરછોડી દેશે. વિક્રાંત શેઠ, 2 સારા કપડાં પહેરવાથી શેઠ નથી બની જવાતું. એના માટે ખિસ્સા ગરમ હોવા જોઈએ, નહીં તો લોકો તમને. નહીં તો લોકો મને ભિખારી કહેશે એમ જ કહેવા માંગતી હતી ને? વિક્રાંત શેઠ, ખોટું ના લગાડતા, હું સરસ્વતી દેવીને સમજાવું છું ને. સમજાવી દેજો ગુલાબદાસ, બરાબર રીતે સમજાવી દેજો. નહીં તો વિક્રાંત શેઠ શતરંજનો એવો ખેલાડી છે ને કે જે ઊંધા પડેલા પાસાને સીધા કરતા પણ જાણે છે. આનું કંઈક તો વિચારવું પડશે. હા સાહેબ, માલ નીકળે છે. એ ટેણિયા, માલ આવા દે ફટાફટ. ચાલ જલ્દી કર, જલ્દી કર, ચાલ ગાડી લોડ કર ફટાફટ. ને એ કાળો, તું આ બાજુ લઈ ચાલ ફટાફટ. બોસ, માલ તૈયાર છે, લો ચેક કરો. હા ઓકે, માલે આગળ પહોંચ તો કરો. એ કાળો, આ માલ લઈ જાવ અંદર, ચલો ફટાફટ કામ કરો. ગોવિંદ ઢાઢો ઉર્ફે ગોટ્યો બોલું છું. બોલો બોલો શેઠ, બહુ દિવસ પછી કઈ યાદ કર્યો ને. હે ગોટિયા, તારી યાદ આવી જ ગઈ. બોલો, કોને ટપકાવવાનો છે? અરે જ્યાં ગોટિયાને હાથ પડે ને ત્યાં અચ્છા અચ્છા ના હાથ ઉઠી જાય છે. સરસ્વતીના ફાર્મ હાઉસ નો કબજો લેવાનો છે. ગોટિયો ગલીનો ગુંડો નહીં, જંગલનો આવત છે આવત. ભલ ભલા ને, ગોટિયો ગોટિયાની જેમ ગળી જાય. હે બસ, તમે વેટ એન્ડ વોચ પર રહો. હે ચલો, એ રાશન પાણીની વ્યવસ્થા થઈ ગઈ છે, ચલો બોણી કરીએ. તારી ચોકીદારી ઉઠાવી લે અને નીકળાય થી
અમારે સરસ્વતી દેવીને પૂછ્યા વગર કઈ જ ના થાય અને તું નીકળ. આ ગોટીઓ ગલીનો ગુંડો નથી, જંગલનો હાવત છે. પકડા દોહીને. ના સાહેબ, હું તો એ ખાલી કામ કરું છું, ચોકીદાર છું, મને જવા દો. કોણ છે તું? કિશન. એ પકડી લો આને. મુરલી વાળો કે પછી રણ છોડીને ભાગવા વાળો? હું બે હાથે મુરલી પણ વગાડું છું અને એક આંગળી ઉપર સુદર્શન ચક્ર પણ ચલાવું છું. ઓ સુદર્શન ધારી કિશન, રસ્તો પકડ તારો. આ ગોટિયો ગલીનો ગુંડો નહીં, આ જંગલનો હાવત છે. જ્યાં સુધી માર ના પડે ત્યાં સુધી દરેક ગધેડો પોતાની જાતને સિંહ જ માનતો હોય છે. એ નીચે રાખ, નહીં તો તોડીને હાથમાં આપી દઈશ. ગોટિયાને ધમકી? ગોટિયાને નહીં, ગોટિયાના બાપ લોટિયાને પણ ધમકી આપું છું. કપડાની જેમ ધોઈ નાખીશ નીકળે થી. કહી દે તારા કબૂતરોને કે છોડી દે એમને, કહી દે. નિગાળ. કિશન જોઈ લઈશ તને, હિસાબ બાકી રહ્યો. જે હિસાબ જો હોય જોઈ લેજે, જા ચાલ. હા ઠીક છો ને તમે? હા સાહેબ, પાક્કું સાહેબ. અને કોઈ પણ તકલીફ હોય તો મને જાણ કરજો. ખૂબ ખૂબ આભાર તમારો. આભાર હોય. ચલો. કિશનભાઈ, કિશનભાઈ, આપણા ખેતરમાં ઘઉંનો બમણો પાક થયો છે. કિશનભાઈ, આપણી મહેનત રંગ લાવી. હા, એક બાજુ ખેતરમાં ઘઉંના ઢગલે ઢગલા અને હવે ઘરમાં થશે રૂપિયાના ઢગલા. ના પકા, એક કામ કર, આપણે જેટલા જોઈએલા રાખ, બાકી અનાથ આશ્રમ અને વૃદ્ધાશ્રમમાં મોકલાવી દે. જોયું પકી? ભય ભગાના ભય જેવું કરી નાખ્યું. કિશનભાઈ, આ તમે રાત દિવસ મહેનત કરો અને જ્યારે વધારે સારું પાક આવે ત્યારે લોકોમાં વેચીને બગાડી નાખો છો. તો શું પકી? પરસેવાનો પૈસો પર સેવામાં વપરાય ને તો જ કુદરત રાજી રહે. એક જીવ બીજા જીવને સાચવે, આમ જ દુનિયા ચાલે. પ્રભુએ આપણને આપ્યું અને આપણે લોકોમાં વહેંચવાનું. કિશનભાઈ, હા, તમારી આ દયાળુ ભાવનાને કારણે જ અમારા જેવા રખડતા માણસને કામ મળ્યું. બાકી અમારા જેવા અજાણ્યા માણસને કામે રાખે કોણ? હા મોટાભાઈ, અમારા જેવા નિરાધારને આધાર આપીને તમે અમારો આશરો બન્યા છો. એવું ના હોય પગા, દરેક પોત પોતાના નસીબનું ભોગવે છે. હું તો માત્ર નિમિત્ત છું, ઉપરવાળાના હુકમનું પાલન કરું છું. અરે રાજવી, બહુ દિવસે આવી. કિશનભાઈ, મને આશીર્વાદ આપો. સદા ખુશ રહો. એ રીતે નહીં મોટાભાઈ. તો કઈ રીતે? લ્યો આ કંકોત્રી. કોની છે આ? મારી. ઓહો, 16 તારીખે મારા લગ્ન છે. હવે આપો આશીર્વાદ. સદા ખુશ રહો અને હસતા રહો. છાયા ક્યાં છે? તને ખબર તો છે કે સવાર સવારમાં એ માસ્તર ક્યાં હોય. અચ્છા, હું હમણાં આવી. અરે પણ પણ અરે પણ પાણી તો પીતી જા. એકડે એક, ચોગડે ચાર,
તું કેમ નથી બોલતો? બોલ, બધા કેમ નથી બોલતા? ખબર નથી પડતી? ચલ બોલ. ચલો હવે આગળ વધી. રાજવી, તું અહીંયા? ચલો તમે લોકો બધા ભણવામાં ધ્યાન આપો. હાય, નથી બોલવું તારી સાથે. કેમ? જલ્દી આવીશ એમ કહીને કેટલા દિવસે આવી? સોરી બાબા. અરે પણ છાયા, તું મને પૂછતો ખરી કે કેમ આટલા બધા દિવસ થયા? મને નથી પૂછવું. સારું, કશું વાંધો નહીં, હું જ તને કહું છું. એકચ્યુઅલી છે ને, છોકરો જોવામાં થોડુંક વધારે મોડું થઈ ગયું. હા છાયા, 4 દિવસ પછી એટલે કે 16 તારીખે મારા લગ્ન છે. વાવ, હું તને લેવા આવી છું, ચાલ. મોટા ભાઈ. અરે કિશનભાઈની જવાબદારી મારી, બસ. ચાલ. નહીં રાજવી, છાયા મારી લાડકી બહેન છે, હાથ સુધી ક્યાંય ગઈ નથી. એ નાની હતી ને, ત્યારથી હું એનો બાપ બન્યો, માં બન્યો, બહેન બન્યો. ભાઈ તો હતો જ, એવી પરવરિશ કરી છે એની, ત્યાં સુધીના ભાઈને છોડીને ક્યાંય ગઈ નથી. કેટલું સમજાવી પણ માનતી જ નથી. મતલબ? મતલબ, અરે તારું માને તો લઈ જાય ને, બહારની દુનિયા તો જુએ. છાયાબેન, આ લો તમારી બેગ. મોટા ભાઈ. તારો ભાઈ છું, તારા મનની બધી જ વાત જાણું છું. જા. પણ એક શરત. છાયાની બધી જવાબદારી તારી. જવાબદારી તો પૂરેપૂરી મારી રહેશે. અને હા કિશનભાઈ, લગ્નના દિવસે તમારે ચોક્કસ આવવાનું રહેશે. જરૂર આવીશ. જાઓ. કિશનભાઈ, તમારી આંખો. પહેલી વાર મારી નજર સામેથી 4 દિવસ માટે દૂર જાય છે ને, એટલે. મારે પ્રેક્ટિસ કરવી પડશે. શેની? એકલા રહેવાની. કેમ, તને એમ લાગે છે હું તને છોડીને જઈશ? એવું માનત તું? માનતો નથી. તો હા ઠીક, એવું ઈચ્છું છું કે તું મને એકલી મૂકીને જા. હા, જલસા કરવા મળે ને. જલસા વાળી. જલસા પણ કિશનભાઈ ભાઈનું બગડ્યું, બચાવો બાપરે. કહું છું, સાંભળો છો? આ પત્રિકા છે ને, કાલે સવારે રાજુભાઈને પહોંચતી કરવાની છે, નહીં તો એમને ખોટું લાગી જશે. સારું. અરે વા રાજવી, તારું ઘર તો બહુ જ સુંદર છે. થેન્ક યુ. અરે વા રાજવી, છાયાને લઈને આવી ગઈ. તારા વિના ચોરીએ લગ્ન ગ્રંથિથી જોડાવાની ના પાડતી હતી, શું ખબર છે? પહેલા છાયા પછી લગ્ન. સાચી વાત છે હો છાયા. સારું સારું, હવે અંદર જાઓ અને ફ્રેશ થઈ જાઓ. ચાલ છાયા. જાઓ જાઓ. છાયા, તને ખબર છે મેં તને કેટલી મિસ કરી શોપિંગ. અચ્છા, ચાલ દેખાડું કે મેં શું શું લીધું છે. આ કુદરત પણ કેવી નિષ્ઠુર છે, જન્મ આપનાર માં અને પાલન પોષણ કરનાર બાપનો ચહેરો સુદ્ધા છાયાએ જોયો નથી, છતાંય ક્યારે એણે એના ચહેરા પર વર્તાવા નથી દીધું કે મા બાપ નથી. સાચી વાત છે હો, કિશને છાયાના ઉછેરમાં કોઈ જ કસર નથી છોડી. એ એને પોતાનું સર્વસ્વ માને છે. સાચી વાત છે. અરે છાયા, આ બધું તારે ક્યાં કરવાની જરૂર છે? લાવ મને આપી દે. અરે હું મૂકવા જઉં તો તને શું વાંધો છે? તું મહેમાન કહેવાય. ઓ બેન, મહેમાન નહીં, તારી બેસ્ટ ફ્રેન્ડ છું. અને આ કામ નહીં, કોઈ પણ કામ બતાવતા અટકીશ નહીં. ચાલ બતાવ તારું બીજું કામ શું છે. લ્યો, આપણા મુખ્ય મહેમાન સરસ્વતી દેવી આવી ગયા. આવો મેડમ. રાજવી, આ મહેમાન કોણ છે? મારા માસી, મારા મમ્મી કરતા નાના અને શહેરના મોટા બિઝનેસ ટાઇકોન છે. ઓકે ચલ ચલ. આવો, પધારો પધારો સરસ્વતી દેવી, પધારો. પણ તું
એકલી કેમ આવી? સાથે કોઈ? પહેલા બોલતા શીખ. ભલે હું ઉંમરમાં તારાથી નાની હોઉં, પણ આખા સ્ટેટની બિઝનેસ વુમેન છું, એટલે બોલવામાં આદર ભાવ રાખવો જોઈએ. સોરી. બિલકુલ સાચી વાત છે. પણ સરસ્વતી દેવી કેમ એકલા પધાર્યા? શીખ બનેવી લાલ પાસેથી કઈક શીખ. હું એકલી ક્યાં આવી છું? રાકેશ છે ને મારી સાથે. રાકેશ? 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 વિકાસ! અરે ત્યાં કેવી રીતે પહોંચ્યો? બેટા પડી જાય. અરે આ છોકરો ક્યાં પર પહોંચી ગયો? અરે કોઈ છે? અરે આ પડી જશે. અરે ઉભો રે. અરે ઉતારો એને. અરે ચાલ જલ્દી જાઓ. અરે બચાવો આ છોકરાને. આ પોગો જોઈએ છે. બેટા આ રીતે એકલું ના જવાય ઉપર હો, બીજા ફુગ્ગા પણ લઈ આપું છું તને. ભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. આભાર મારો નહીં, ઉપરવાળાનો. પણ તમારે આનું ધ્યાન રાખવું જોઈએ. હા ચોક્કસ. રાજવી કોણ છે? મારી માસીનો છોકરો અને તારા જીજુનો બેસ્ટ ફ્રેન્ડ રાકેશ. રાકેશ નામ સારું છે. માણસ તો એના કરતા પણ સારો છે. માસા! અરે વાહ મારા દીકરા, ખૂબ કમાલ કર્યો. માસી કેમ છો? તબિયત કેવી તમારી? તું કેમ છે? તો ચાલુ લાગે છે. મમ્મી હું થોડીક વારમાં આવું છું. અમારી રાજવીને કેરીઓ બહુ ભાવે, એટલે ખાસ એના માટે આ આંબાવાડીઓ મેં તૈયાર કર્યું છે. આયુ આયુ પાણી ભાઈ, આયુ ભાઈ પાણી આયુ? અરે નથી આયુ. કેમનું ના આવે? જોવો તો ખરા. અરે નથી આયુ યાર, ફેટ માર ફેટ. હવે આયુ જોવો તો. નથી આયુ, જોસ્તી માર ફેટ. આયુ નથી આયુ. જાડા ગુંથે એને કરોડિયો કહેવાય. હું વળી કોને જાડા ગુંથવા ગયો? ચલ હટ મારા રસ્તા માંથી. તારું નામ બોલ. નામ બોલ. છાયા. એ એમ તારા હાથમાં નહીં આવે રાકેશ. એમ? હા. સુંદરતા ગમી ગઈ તમારી, ગમી ગઈ છે સાદગી તમારી. તમે લાગો છો મહેલો ની રાણી, તમે લાગો છો મહેલો ની રાણી.
અમારી આંબાવાડીમાં આશરે 1000 આંબા હશે. રોશન, પાણી આવી ગયું. એ ભાઈ નીચે તો ઉતારો. આવો આવો રાણી. ઓય વહુ રાણી. બિલકુલ, વન્ય વર રાજા કહેવાય તો વહુને વહુરાણી કહેવાય ને. કેમ, બધા એગ્રી છો મારાથી? રાજવી, આ છાયાને તો બહુ ખબર પડતી હોય એવું લાગે છે. હા, પડે જ ને, નહીં તો લોકો મૂર્ખ કહે. જે મૂર્ખ હોય એને શું મૂર્ખ કહેવાના? એટલે હું મૂર્ખ છું? અમે ક્યાં કહ્યું? તો તારા વાક્યનો અર્થ શું થાય? જે તમે સમજો એ. એ છાયા, છાયા મારો ભાઈ છે ને, બહુ સીધો છે. હા, એકદમ જલેબી જેવો. હે, વેલકમ અંકલ, વેલકમ મોના. હાય રાજવી, માય સ્વીટ હાર્ટ, હાઉ આર યુ? આઈ એમ ફાઇન. મોના, આ છે મારો ભાઈ રાકેશ. અને આ છે મારી બેસ્ટ ફ્રેન્ડ છાયા. હેલો. હાય રાકેશ. તારી આંટી સરસ્વતીનો સન, રાઈટ? રાઈટ. હાય. હાય. પણ તને મોડું કેમ થયું આવવામાં? સોરી, હવે મોડું નહીં કરું. ગુલાબદાસ જી, જરા આમ આવ, મારે તમારું કામ છે. બોલો, કેમ બોલાવ્યો? આ તમે શું કર્યું ગુલાબદાસ? કેમ શું કર્યું? અજાણ્યા બનવાનો ઢોંગ ન કરો. તમને ખબર છે કે વિક્રાંત શેઠ મારો દુશ્મન છે, છતાં તમે એને ઇન્વિટેશન આપ્યું. સરસ્વતી દેવી, તમને તો ખબર છે મારો બિઝનેસ ટોટલ લોસમાં ગયા પછી મારો કોઈ સાથ ન હતો. એ વિક્રાંત શેઠે મારો હાથ પકડ્યો અને હું મારો બિઝનેસ સંભાળી શક્યો. એટલે પોતાના પ્રોફિટ માટે તમે સંબંધોમાં બાદબાકી કરવા માંગો છો એમ ને? ના સરસ્વતી દેવી, તમને પસંદ ના હોય તો હું હમણાં જ રવાના કરી દો. પણ પછી મારો બિઝનેસ નસીબમાં હશે ને તો ફરી થશે. પણ દુશ્મન ન જોઈએ. જાઓ, જાકારો આપો. ના માસા. મમ્મી, માસાના ઘરે પ્રસંગ છે અને આપણે એમાં વિઘ્ન ના બનવું જોઈએ. માસા, જાઓ, પ્રસંગને યાદગાર બનાવો. સારું સારું. રાકેશ. મમ્મી, સમય જતાં માણસ થઈ જવામાં મજા છે અને પ્રસંગ પતે પછી આપણે અહીંયા જ છીએ ને. તારે જે કહેવું હોય કહી દેજે. વિક્રાંત શેઠ, એક દિવસ તારો કાયમ હિસાબ કરવો જ પડશે. સિસ્ટર, ઓ મિસ્ટર, આઈ એમ મોના. મોના નામ છે મારું. કેવું લાગ્યું? શું નામ? ઓકે ઓકે,
એક વાર નામ લો ને તો મન ભરાઈ જાય, અને તમે ઓકે ઓકે કહો છો. સાચું બોલવામાં ક્યારેય પાછું નહીં પડવાનું, એવું મમ્મીએ શીખવાડ્યું છે. નો ટેન્શન, સમય સાથે એ પણ જ્ઞાન આવી જશે. સવાલ સમયનો છે અને સમય મારી સાથે છે. હેલો, જવાબ ના આપ્યો? કઈ વાતનો? સમયના સાથનો. હા, રાહ જુઓ, સમયની જરૂર સાથ આપશે, પણ અત્યારે તો મારો સમય આવી ગયો છે એને સાથ આપવાનો. ખેંચાય છે. અરે, આ તારી ઓરિજિનલ ગોલ્ડની ઇયરિંગ બહુ મસ્ત છે. શું સારું લાગે શું ના લાગે એ મારે જોવાનું. ખોટી વાત, પહેરવાનું તમારે, પણ જોવાનું અમારે. અને અમને ગમતું પહેરો ને, એટલે ચાર ચાંદ લાગી જાય. પણ એક મૂંઝવણ છે. હા તો ડૉક્ટરને બતાવ ને, બહાર હળવો થઈ જશે. જા. પણ મારા દર્દની દવા તારી પાસે છે. મારી પાસે? હા, તું મને બહુ ગમે છે. હે? ચા પીવી પડશે, બહુ ઊંઘ આવશે. એ જાડી, ઓ મારી ગાડી, અલી ચા લાવજે. એ અડધી રાતે તારે ડોહાય ચાની કેટલી ખોલી છે? ચા પીવી હોય તો હાઈવે પર જઈને પીઆય. એ હાઈવે પર તારી ડોસીએ ચાનો કેટલો ખોલ્યો છે? અહીંયા પીવા જાવ, આ તાર બાપા નહીં આપણે. શું? એ તું કેવા શું માંગે છે? સમજદાર કો ઇશારા કાફી હે. એમ ઈશોરો, એ પકી આ કિશનભાઈ તો જો, આમ ક્યારે આપણે આવડી જોયા છે? કેમ સુનમુન બેઠા છે? હાલ તો પૂછીએ. આય કિશનભાઈ, આટલા વર્ષોમાં આજે પહેલી વાર ઉદાસ જોયા. શું થયું છે કિશનભાઈ? મારી લાડકી બેન શું કરતી હશે? એ સમય જમતી હશે કે નહીં જમતી હોય? જ્યાં સુધી હોય ને દૂધનો ગ્લાસ ના આપું ત્યાં સુધી તો એ ઊંઘતી પણ નથી. કિશનભાઈ, સાહેબેન હવે મોટા થઈ ગયા છે. એ તો દુનિયાની નજરમાં મોટી થઈ ગઈ હશે, તમારી નજરમાં મોટી થઈ ગઈ હશે, પણ મારી નજરમાં આજે પણ નાની જ છે. એક વાત કહું? હા ભાઈ. જ્યારે છયા એક વર્ષની હતી ને, ત્યારે મારા મા બાપ એની જવાબદારી મને સોંપીને સુરક્ષિત ધરી ગયા હતા. ત્યારથી મેં મારી બહેનને મારી દુનિયા બનાવી લીધી. મને આજે પણ યાદ છે, ત્યારે માએ કહ્યું હતું કે કિશન બેટા, સંજોગોએ સાથ ના આપ્યો એટલે સંસાર છોડીને જઈએ છે, પણ જતાં જતાં એટલું કહીશ કે નાની બેન છાયાનું ખૂબ ધ્યાન રાખજે, ખૂબ ધ્યાન રાખજે.
છાયાએ તો નહોતો માનો ચહેરો જોયો કે ના તો બાપનો. છાયા માટે તો એનો બાપ પણ હું, મા પણ હું અને એમનો ભાઈ પણ હું. બહુ લાડકોરથી ઉછેરીને મોટી કરી છે મેં મારી બહેનને. હા કિશનભાઈ, એ તો અમે જોઈ જ રહ્યા છીએ. હા છાયાબેનને ક્યારેય તમે મા બાપની કમી નથી આવવા દીધી. બસ એકવાર મારી છાયાને સારું ઘર ને સારું વર મળી જાય ને, એટલા ધામધૂમથી લગ્ન કરીશ કે જોઈને મારા મા બાપના આત્માને શાંતિ થઈ જશે. હા, અને અમારા કિશનભાઈનો આત્મા પણ રાજી થશે. હા, કિશનભાઈનો આત્મા રાજી મતલબ ઘરમાં ભાભી આવશે. ખોટું તો નથી બોલેલ મોટા ભાઈ? તું બિલકુલ સાચું બોલ્યો, પણ એકવાર છાયાના હાથે મહેંદી મુકાઈ જાય પછી. અત્યારે શું કરતી હશે મારી બેન? છાયા, હવે તારે પણ તૈયારીઓ શરૂ કરી દેવી જોઈએ. શેની? હો, ખબર છે તું પણ સવાલ. અરે તારા લગ્નની? અરે હજુ મારે તો બહુ વાર છે, પણ અહીંયા બધું તૈયાર છે. હું બેસું અહીંયા? ઓહ, તમે લોકો શું કરો છો? આમ કેમ જોઈ રહ્યા છો? અરે બાપ રે, કેટલા સવાલ. તું આંધળો છે કે શું? હા, આંધળો થઈ ગયો છું. ક્યારનો? આ ઘરમાં આવ્યો ત્યારનો. અચ્છા, માસી! અરે અરે પાગલ, માસીને ક્યાં બૂમ મારે છે? તું છે ને આંધળો થઈ ગયો છે ને, તો તને મારે લઈ જવાની જરૂર છે આઈ સ્પેશિયાલિસ્ટ જોડે, એટલે કહું છું કે ચાલ દવાખાને. માસી! અરે બંધ કર, બંધ કર, માસી અહીંયા હોસ્પિટલ ઊભી કરી દેશે. તો તું હવે બાયડે કરીશ? ના મારી માં. સારું, છાયા તું નેલ પોલિશ કરાને, હું આવું છું હમણાં. શું જોવો છો? સપનામાં જોયેલા સામે બેઠા હોય તો રૂપ નિરખવાનું જ મન થાય. ચમકતા તારલાની ચાદર, રૂપનો મહાસાગર ભગવાને તમને સમય લઈને બનાવે છે. એવું મનમોહક તમારું રૂપ, એવું થાય છે કે નિહાળ્યા જ કરું, નિહાળ્યા જ કરું, નિહાળ્યા જ કરું. અબ છાયા, મારે તમને એક વાત કરવી છે. શું વાત કરવી છે? અબ વાત કાનમાં કહેવી પડશે. કહું? શું વાત કરવી છે રાકેશ? કહું? આ ગયા એમનો પરિચય? પરિચય બહુ ગાઢ છે. ઓ, પણ મેનેજર બાબુ, તમારો આ સવાલ બાબાજીના ઠુલ્લુ જેવો છે. મારો સવાલ બાબાજીના ઠુલ્લુ જેવો? મેરે સવાલ કી ગહેરાઈ કે બારે મેં તુમ ક્યા જાનો રાકેશ બાબુ? તમે જવાબ આપો કે ના આપો? જવાબ ચમકદાર છે. મારી દીકરી 100 વર્ષની થા. નીલિમા? હા. ગુલાબદાસ? ભાણી રાજવીના લગ્નમાં હું મારા તરફથી મામેરું કરવા માંગુ છું. અરે પણ મામેરું તો મામાના ઘરેથી હોય ને? વાત બરાબર છે, પણ જો મામા ન હોય તો માસીની જવાબદારી બને કે નહીં? હા એ તો છે, પણ બેન તમે. નીલિમા, આ મારી ફરજમાં આવે છે, એટલે રાજવીના લગ્નનો તમામ ખર્ચ મારા તરફથી. મારે ખાલી ખિસ્સે શેઠ નથી થવું,
मैनेजर जी मैडम लाओ बॉक्स आलो राजवी ना लगन मा मारा तरफ थी 20 तोला नो हार यस बाप रे 20 तोला वाव मासी कितलू ब्यूटीफुल छे वाव यार छे ने वाव थैंक यू सो मच मासी તને ગમ્યો ને બહુ જ ગમ્યો જો મમ્મી તારી પર બહુ સરસ લાગશે ચલ જોઈએ કેવો લાગે છે મસ્ત છે હું જો હા હા જો મને પણ આ હાર કેટલો સુંદર લાગે છે હા વાવ મને તો આ હાર બહુ જ ગમ્યો વાહ રાજવી વાહ તું બહુ જ લકી છે થેન્ક્સ સરસ્વતી દેવી બહુ મસ્ત છે વાહ હા મને તો બહુ આજે આ ઘરમાં ખુશીનો માહોલ બનાવી દીધો ને આજે આ માહોલમાં મારે તમને એક વાત કહેવી છે નાના પાડતા બોલો વિક્રાંત શેઠ સાથેની દુશ્મની ભૂલી જાઓ એમની દીકરી મોના સાથે એ આપણા દીકરા રાકેશના લગ્ન કરવા માટે તૈયાર છે ગુલાબદાસ જે શહેરમાં જવું નથી એ શહેરના સરનામાં શું કામ બતાવો છો સરસ્વતી દેવી ક્યાંક એવું ન બને કે રસ્તા ઉપર ભાગ્ય તમારી રાહ જોતું હોય નીતિ અને ઈમાનદારી સાચી હોય ને તો કોઈ પણ રસ્તે ભાગ્ય મળે એના માટે સરનામા શોધવાની જરૂર નથી પડતી એટલે વિક્રાંત શેઠ સપના પણ હેસિયત પ્રમાણે જોવાના હોય વિક્રાંત શેઠ રહેવાનું જમીન માને આકાશમાં ઉડવાનું કોઈક દિવસ ઊંડી ખીણમાં જઈને પડશો મારા ખાસ મિત્ર અને બિઝનેસ ગુરુનું આવું અપમાન હું ક્યારેય સહન નહીં કરું સહન ત્યાં સુધી જ કરવાનું છે ગુલાબદાસ જ્યાં સુધી આ સરસ્વતી દેવીની સંપત્તિમાં મારી દીકરી મોનાનું નામ જોડાઈ ન જાય અને જે દિવસે રાકેશ અને મોના એક થઈ ગયા ને એ દિવસે ગેમ આપણા હાથમાં અરે છાયા હા તું હજી અહીં બેઠી છે ત્યાં તને બોલાવે છે ક્યાં જવાનું છે રાકેશ પાસે હા શું તું પણ રાજવી ટેન્શન ના લે અહીં બધાને ખબર જ છે છાયા એક વાત કહું સાચું કહું ને તો રાકેશ તને જીવથી પણ વધારે પ્રેમ કરે છે અરે તમે લોકો હજી અહીં બેઠા છો ગયા નથી રાજવી ક્યાં જવાનું છે અંકલ અરે હા સોરી હું ભૂલી ગઈ આપણે કુળદેવી માતાના મંદિરે દર્શન કરવા જવાનું હતું બેટા આ અમારો રિવાજ છે દીકરી કે દીકરાના લગ્ન હોય એટલે શ્રીફળ લઈ કુળદેવી માતાના મંદિરે દર્શન કરવા જવું પડે સમજી જાઓ હવે ક્યારે જશો પછી હા બસ નીકળીએ છીએ હમણાં ગાડી તું ના ચલાવતી રાજવી ડ્રાઈવરને લઈને જજો માસા હું છું ને ગાડી
હું ચલાવીશ. ગાડી ચલાવતો તો મને પણ આવડે છે. ત્યાં એક પુરુષની જરૂર પડે મોના, રાકેશને જવા દો. હા, નો પ્રોબ્લેમ, તો હું સાથે આવીશ. ના મોના, તું એક કામ કર, તું છે ને અહીંયા બધાને મહેંદી લગાવ, અમે જલ્દી પાછા આવતા રહીશું. ચાલો ચાલો. તમે ગમના સર નોમા ચિયા નોમના, ઓ ચિયા તમે ગમના સર નોમા ચિયા નોમના, ચિયા તમે ગમના સર નોમા ચિયા નોમના. તમને જોઉને દિલમાં ધક ધક કોઈ થાય છે, તમને જોઉને દિલમાં ધક ધક કોઈ થાય છે. જ્યારે તમે મળો દિલ હુનુ હુનુ ખેંચાય છે, જ્યારે તમે મળો દિલ હુનુ હુનુ ખેંચાય છે. હો તમને જોઉને દિલમાં ધક ધક કોઈ થાય છે, તમને જોઉને દિલમાં ધક ધક કોઈ થાય છે. તમને જોઉને દિલમાં ધક ધક કોઈ થાય છે, તમને જોઉને દિલમાં ધક ધક કોઈ થાય છે. હવે દિલ નથી રહ્યું હાથમાં, હોઠ પર હા તારી આંખો માં દેખાય છે, બોલી દો બેણ ગોડી જીવ મારો જાય છે. ઓ તમને જોઉને દિલમાં ધક ધક કોઈ થાય છે, તમને જોઉને દિલમાં ધક ધક કોઈ થાય છે, તમને જોઉને દિલમાં ધક ધક કોઈ થાય છે, તમને જોઉને ગોડી ધક ધક કોઈ થાય છે.
મોના, કામ કેટલે પહોંચ્યું? ડેડી, મને કામ અશક્ય લાગે છે. અશક્ય? વિક્રાંત શેઠની દીકરી માટે અશક્ય? એ શક્ય નથી. પ્રેમ એક જ વાર થાય, જે રાકેશને થઈ ગયો છે. કોની સાથે? છાયા સાથે. એટલે જ મને ભાવ નથી આપતો. તો તું શું કરતી હતી? આવામાં મોડું થઈ ગયું એટલે રાકેશના દિલમાં છાયા ઘર કરી ગઈ. વોટ નોનસેન્સ! હું છાયાને અત્યારે જ ઘરમાંથી રવાના કરી દઈશ. જો તમે આવું કરશો ને તો રાકેશને ખોવાનો વારો આવશે. નો, તો મારું કરોડપતિ બનવાનું સપનું તૂટી જાય. છે એક રસ્તો. કયો? રાકેશ અને સરસ્વતી દેવીની નજરમાં એ છાયાને ઉતારી પાડવાનો, જેથી બધા એ છોકરીને નફરત કરે. રાકેશ, હેરાન ના કરને. રાકેશ છોડ, રાકેશ છોડ. રાજવીને જમવાનું આપવા જઉં છું, છોડ. આ કોમળ હાથ બાઉલ પકડવા માટે નથી, એ તો રાકેશના હાથમાં જ સારો લાગે. જમવાનું હું આપતો આવું. અને હા, આજથી છાયાના તમામ કામ રાકેશ કરશે. છાયાએ ખાલી ઓર્ડર કરવાનો. હું જમવાનું આપીને આવું, તું અહીંયા જ રહેજે. અરે એ હાથ બળી ગયો. એ છોકરી ઉભી રહે. મારું નામ છાયા છે. આદર સત્કાર મેળવવા માટે લેવલ બનાવવું પડે. હું તારો અને તારા આખા ખાનદાનનો ઇતિહાસ બહુ સારી રીતે જાણું છું. એટલે આ જન્મે તો શું, આવનારા 7 જન્મ સુધી મારા ખાનદાનની તોલે તું કે તારો પરિવાર ક્યારેય નહીં આવી શકે. એટલે રાકેશને ભૂલી જજે. ધાક ધમકીથી નહીં સરસ્વતી દેવી, પણ ઇજ્જત ખાતર હું જરૂર રસ્તામાંથી હટી જઈશ. પણ જો રાકેશ ભૂલવા તૈયાર હોય તો પૂછી લેજો એકવાર રાકેશને. ઓહો, આટલો બધો ઘમંડ? ઘમંડ નહીં, મને ગૌરવ છે મારા પવિત્ર પ્રેમ પર. અને અમારો પ્રેમ કોઈ ત્રાજવે તોલવા માટે નથી, એ તો ઈશ્વરના આશીર્વાદ છે. અને એટલે જ એ ક્યારે ભૂલાશે નહીં. એકવાર પૂછી લેજો રાકેશને કે એ કેટલો પ્રેમ કરે છે મને. પ્રેમ? છોકરી, એ તારા પ્રેમની પાછળ પાગલ નથી, એની માની મમતામાં ગયેલો છે. એટલે હું એને જેમ કહીશ ને એમ જ એ કરશે. રાકેશ. હા, આવું મમ્મી. રાકેશ, મારી વાત સાંભળ. અરે આવું મમ્મી, હમણાં જ આવું. રાકેશ! છાયા, તે મારા દીકરા પર પ્રેમની જાળ વિછાવી છે, હું એને તોડીને જ રહીશ. અરે છાયા, તું હજી તૈયાર નથી થઈ? રાજવીને તૈયાર કરતી હતી. અરે જાન આવતી હશે, જા તૈયાર થા. હા, હું હમણાં જ આવી. હમણાં જુદા થવાની પડાવશે, કેમ રહેવાશે? આ વિચારે તો આખી રાત હું સૂતી નથી, મન માનતું નથી. પણ શું કરશું, જુદા તો થવું જ પડશે ને. જુદા થઈશું તો મરી જઈશું. રાકેશ, હવે નજદીક નહીં, જુદા રહેવામાં જ મજા છે. આ છેલ્લી પળને ભૂલી જવાની સદાય માટે.
આ જન્મે તો શું, આવનારા 7 જન્મ સુધી મારા ખાનદાનની તોલે તું કે તારો પરિવાર ક્યારે નહીં આવી શકે. અરે હા હા આવી. બધું ચેક કરી લો, જાને આવો ને, કઈ ખૂટવું ના જોઈએ. જો રાજવી, કન્યાપક્ષ તરફનું મારું કામ હવે પૂરું અને હું જાઉં છું વરપક્ષ તરફ મારા ફ્રેન્ડ્સ જોડે. ના ભાઈ. અરે ના, ચલ આઈ જા બાજુ. ના ના ભાઈ, નહીં આવે ભાઈ, તું ના જતો. ના 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 ભાઈ, તમારે નથી જવાનું. અરે રાજવી, પણ છોડ ને આ કરોડિયાને, જા. એમ ચાલો. નજર ઠરે છે, જોઈ જવાનીઓ નો જોને દિલ બળે છે. વેવણ તારી ચાલ પર નજર ઠરે છે, જોઈ જવાનીઓ નો જોને દિલ બળે છે. લચકતી તારી ચાલ દિલ ઘાયલ કરે છે, બની જા દિલ ની રોણી મને બહુ ગમે છે. વેવણ તારી ચાલ પર નજર ઠરે છે, જોઈ જવાનીઓ નો જોને દિલ બળે છે. વેવણ તારી ચાલ પર નજર ઠરે છે, જોઈ જવાનીઓ નો જોને દિલ બળે છે. ચોથી
એ વરરાજાના મોઢામાં, એ વરરાજાના મોઢામાં, એ વરરાજાના મોઢામાં હોપારીનો કટકો, એ લાડુડી ભાભીની બૂન લાગે રૂપનો કટકો. વરરાજાના મોઢામાં હોપારીનો કટકો, હે લાડુડી ભાભીની બૂન લાગે રૂપનો કટકો કટકો. એ બાપા લ્યો ને તમારી ગોદડી. હે ઉકેડી માડેરું ગાજ બમરડી રે, ચીડા ભૈની નાર નાચ ભમરડી રે, અરે જાડી સે પણ જબરુ નાચ ભમરડી રે, એ મારા રાજુ ભૈની નાર નાચ ભમરડી રે. હે ઉકેડી માડેરુ ગાજ ભમરડી રે, ઉકેડી માડે રુગાજ બમરડી રે. અરે ચોરી ચોરી, ઘરમાં ચોરી થઈ ગઈ છે. અરે ઘરમાં ચોરી થઈ ગઈ છે, ચોરી. અરે ઘરમાં તિજોરીમાંથી સોનાનો કિંમતી હાર ગાયબ છે. અરે સરસ્વતી દેવીએ જે હાર આપ્યો હતો ને, હાર ચોરાઈ ગયો. હા હા, એ જ હાર ચોરાઈ ગયો છે. હાર ક્યાં મૂકે તો બનાવી લાલ? તિજોરીના લોકરમાં. તિજોરીમાં મુકાય? રાજવીને પહેરાવો જોઈએ ને. અરે બેન, એ જ તો ભૂલ થઈ ગઈ અમારી. લોકર તૂટેલું છે? ના. મતલબ કે ચોર ઘરમાં જ છે. તિજોરી વાળા રૂમ તરફ કોણ ગયું હતું? સરસ્વતી દેવી, આમ તો મારે વચ્ચે બોલાય નહીં, પણ જો સત્ય છુપાવું ને તો હું પાપમાં પડું. આ છોકરી છાયા એ રૂમ તરફ ગઈ હતી. અને તિજોરી પાસે પણ એ જ ઊભી હતી. છાયા, તે મારા જ ઘરમાં ધાડ પાડી
નહીં અંકલ, નહીં, મેં ચોરી નથી કરી. શરૂઆતમાં દરેક ચોર એમ જ કહેતો હોય છે. રાજવી, રાજવી, મેં કોઈ ચોરી નથી કરી મોટા ભાઈના સમ. મને ખબર છે છાયા, તે ચોરી નથી કરી. પપ્પા, છાયા કોઈ દિવસ ચોરી જેવું કામ કરી જ ના શકે. ચોરી નથી કરી એમ? ના, નથી જ કરી. તો કરાવો તપાસ એના રૂમની અને સામાનની, એટલે થઈ જાય દૂધનું દૂધ અને પાણીનું પાણી. હું હમણાં જઈને એના રૂમની તપાસ કરું છું. નહીં બને વિલાલ, તમે નહીં. મેનેજર. જી મેડમ. તમે જાઓ. ઓકે મેડમ. મેમ, આઈડા રૂમમાં આ એક જ બેગ હતી. તારે હાથ જોડવાની જરૂર નથી છાયા. ભલે તારા બેગમાંથી હાર નીકળ્યો, પણ મને ખબર છે કે તે ચોરી નથી કરી. રાજવી, તું માને કે ન માને, પણ જે દિવસે હું મામેરાની વાત કરવા આવી હતી ને, ત્યારે આ જે રીતે આ હારને જોઈ રહી હતી ને, એના વખાણ કરી રહી હતી ને, ત્યારે જ મને એના પર શંકા ગઈ હતી. અને મારી શંકા સાચી નીકળી. આજ ચોર છે. ના આંટી, ના, હું ચોર નથી. મેં ચોરી નથી કરી. તારી બેગમાંથી હાર નીકળ્યો હોવા છતાં પણ તું માનવા તૈયાર નથી. સાચું કહું છું આંટી, મેં ચોરી નથી કરી. અરે, આટલું મોટું સબૂત મળ્યા પછી પણ ના પાડે છે અને મોટા ઘરની બહુ બનવાનું વિચારે છે. એટલે તો રાકેશને ફસાવ્યો છે એને. સારું થયું મને પહેલા જ ખબર પડી ગઈ, નહી તારા ચોટી મારા આખા ઘરને ખાઈ જાત. લે નીલિમા. હું એવી નથી. મને ફસાવાનું કાવતરું કરવામાં આવી રહ્યું છે. હજી જૂઠું બોલે છે. પપ્પા, એક તો ચોરી ને ઉપરથી સીના જોડી. નહી ગુલાબદાસ, આજ પછી જો મારી બહેન ઉપર હાથ ઉપાડ્યો છે ને, તો ભલે તમે રાજવીના બાપ હોય, હાથ તોડીને બીજા હાથ માપી જઈશ. લો. લાડકી બેન ના લાડકવાયા ભાઈ, તારી બેને ચોરી કરી છે સોનાના હારની. 20 તોલાનો હાર હતો એ. અરે, આવા 100 હાર મારી બેન ઉપર કુરબાન કરી દઉં, પણ મારી બેન ઉપર મૂકેલો આરોપ ખોટો છે. બહુ ખાનદાની લાગે છે. હા, ખાનદાની બજારમાં વેચાતી નથી મળતી મેડમ, વારસામાં મળે છે. અને મારા ખાનદાનનું લોહી એટલું સસ્તું નથી કે આવા સોનાના તકલાદી દાગીના સાથે તોલાય. એટલે અમે બધા ખોટા અને અતારી બેન સાચી. 1000 વખત અને એક વાત કાન ખોલીને સાંભળી લેજો કે મારી બેન ઉપર મૂકેલો આરોપ ખોટો છે, અને જો તમને લાગે કે સાચો છે તો બારે દરવાજા ખુલ્લા છે, જેનાથી જે થાય એ કરી લેજો. ઓય, હા, કોને ધમકી આપે છે તું? ગુલાબદાસ, બોલાવો પોલીસને. પોલીસ ઓછી પડે તો સરહદ ઉપરથી લશ્કર બોલાવી લેજો, તો તમને પણ ખબર પડે કે એક ભાઈનો બહેન પ્રત્યેનો પ્રેમ શું છે. એટલે તું સરસ્વતી દેવીને ધમકી આપે છે એમ? ખોટા છે બધા, સુધરી જજો. સમજ્યા? લો સાંભળો, નહીં તો મારાથી ઈશ્વર પણ નહીં બચાવી શકે. અમને તારા બોધની જરૂર નથી. હું સંત નથી કે બોધ આપું, પણ આજે એક બહેનની વારે એનો ભાઈ આવ્યો છે. રાજવી, આ બધા તારા સગાવાલાને તારો વૈભવ, તને મુબારક. અને આજ પછી તારી બહેન પણ છાયાને ભૂલી જજે, અને હા, કાયમ માટે.
છાયા ક્યાં છે? દેખાતી નથી. રાકેશ, છાયા તને જીવતી પણ વધારે પ્રેમ કરે છે. રાકેશ, છાયા ચોર છે. એણે ચોરી કરી છે. ચોરી? એ તારા વગર એક પળ પણ નહીં જીવી શકે. રાકેશ, આવા ચોરના સંગાત ન હોય. મરશે તો પણ તારા સાથે, અને જીવશે તો પણ તારા સાથે. રાકેશ, છાયાને ભૂલી જજે તું. આ જન્મે તો શક્ય નથી. ગુલાબદાસ, આ પ્રસંગ દરમિયાન અમારાથી કંઈ ઓછા પાવી હોય તો? અરે આ શું બોલો છો સરસ્વતી દેવી? અરે તમારા આવવાથી તો અમારા પ્રસંગની શોભા ચાર ગણી વધી ગઈ. અરે બેન, તમે તો અમારા પ્રસંગને દીપાવવામાં કંઈ જ કમી નથી રાખી. અરે આ તો અમારી ફરજમાં આવતું હતું. પણ આ છતાં પણ જો તમારે અમારી કંઈ જરૂર હોય તો અમને વગર સંકોચે કહી શકો છો. રાકેશ ક્યાં? રાકેશ, ચલો બેટા. તમારું ધ્યાન રાખજો, તબિયત સાચવજો. ચાલો માસી, આવજો. નમસ્તે. આવજો. એકદમ ડાયો છે. બેટા રાકેશ. બોલો મમ્મા. બેટા, હું જે કંઈ પણ નિર્ણય લઉં છું એ તારા ભલા માટે જ હોય છે ને? મને ખબર છે. બેટા, તું ક્યાં અને છાયા ક્યાં? તું સરસ્વતી દેવીનો દીકરો, અને એ એક ખેડૂતની દીકરી. એ આપણી તોલે ક્યારે નહીં આવી શકે. બરાબર. બેટા, મને વિશ્વાસ છે કે તું મારું કહ્યું બધું જ માનીશ. મેડમ, ઘર આવી ગયું. હા, જરાક આંખ મીચાઈ ગઈ હતી. હા, રાકેશ ક્યાં? મેડમ, રસ્તામાં જ ગાડી ઊભી રાખીને બેગ લઈને ઉતરી ગયા. શું શહેરના લોકો કદી કોઈના થતા જ નથી, એમની ઉપર વિશ્વાસ જ ના થાય. ચિંતા ના કરીશ, તારો ભાઈ તારી સાથે હંમેશા રહેશે. સાહેબેન, તમારી સાથે જે બન્યું ને એ બહુ ખોટું બન્યું. હા, અમારા છાયાબેન ઉપર ચોરીનો આરોપ. ચોરીના આરોપથી એટલો આઘાત લાગ્યો છે, ધરતી જગ્યા આપે તો સમય જવાની ઈચ્છા થાય છે. આરોપ મૂકવાથી કોઈ ચોર નથી બની જતું. અને સાચી સાક્ષી તો ઈશ્વરની હોય છે. રાકેશ, રાકેશ નામ છે મારું. કામની શોધમાં આવ્યો છું. મને આશા છે કે તમે મને નિરાશ નહીં કરો. જો ભાઈ, અત્યારે અમારે કોઈ કામવાળાની જરૂર નથી. બરોબર, હવે તું જા. મારા પેટ ઉપર લાત મારવા આવ્યો છે.
સાહેબ આવું ના કરશો. તમે કહેશો બધું જ કામ કરી લઈશ. મારા પર મહેરબાની કરો. અને તમારા જેવડા મોટા ગજાના ખેડૂત જો આ ગરીબની મદદ નહીં કરે તો આ ગરીબની મદદ કરશે કોણ સાહેબ? તમે કહેશો ને તો ચીકુ ઉપરથી ચીકુડી ઉતારી લઈશ. અરે ચૂપ. અચ્છા ઢોટ ડાકની સાથે સાથે ખેતરનું કામ ફાવશે ને? અરે તમે કહેશો એ બધું જ ફાવશે સાહેબ. તમારો ખૂબ ખૂબ આભાર. પણ પૈસાનું હા. અરે પકા? હા ભાઈ. અને ખેતરનું કામ બતાવી દે. એ ભાઈ આમ આવ્યું ખેતર. અરે હા હા હા. અરે યાર આના ચક્કરમાં શું કામ નીકળ્યો તો એ જ ભૂલી ગયો. ચાલુ કરો. એ ભાઈ આ નાક શેનું દબાયું છે? કેટલી દુર્ગંધ આવે છે. માથું ફાટી જાય એવી. એટલે એ આ દુર્ગંધ નથી, આના સુગંધ કહેવાય. આના સુગંધ કહેવાય? હા આ ધાચી સુગંધ. પેલા શેરવાળા નહીં ફૂસ 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 કરતા, એ તો શરીર બગાડે. આ કુદરતી સુગંધ. હા સુગંધ કહેવાય આને. કહેવાય ને? હા સુગંધ કહેવાય. આ તો પછી ચાલુ કરો. આ પાવડો ઉપાડો, આ તબકડું લાવો આ બાજુ, અને ખાતર ભરો. જો પેલું દેખાય ને? જોયું પેલું? હા એ એજ ખેતર આપણું છે. ઈમાં આ ખાતર નાખવાનું છે. ઉતાર રાખો ફટાફટ. ઢગલો ખાલી કરવાનો છે અને બધું પતી જાય પછી હું આવું છું. અને બીજું કામ બતાવું હો. હા ચાલુ કરજો. પહેલા પહેલું કામ તો પૂરું થવા દે, પછી બીજું કામ આપ. શરૂઆત જ આટલી જોરદાર છે, ખબર નહીં એન્ડ કેવો હશે. ઓહો તારા ગાલ જેવું છે ગોલ મોટોડ. લે તારે પકા. આ કિશનભાઈએ ચીકુની વાડીની જગ્યાએ તરબૂતની વાડી કરી હોત તો. એટલે તારા શરીર પ્રમાણે તને બધું મોટું મોટું ખાવાનું સાંભળશે. ચીકુ પકડે તાર. હજુ કાચું છે નાનું, અને તાર ના તોડાય મોટું થાય પછી તોડાય. તો એ તો પાકી જશે. અલ્યા ભાઈ ઈથી તૂટી જાય ને પછી ના પાકે, છૂટું પડી ગયું કેવાય. પેલા કિશનભાઈ આગળ તો મોટા મોટા બંગડા મારતા હતા, આમ કરી નાખું તેમ કરી નાખું, અને આ ફૂસ થઈ ગયા. એ ફૂસ થઈ ગયા આવું ના બોલાય. એમને કાચા પાકામાં સંબંધ ન પડે તો આપણે શીખવાડવાનું બકા. પક્કા? હા તમે મને શીખવાડજો. ચમનો આટલું બધું ઇંગ્લિશ? પહેલા હું અમેરિકાના ખેતરમાં મજૂર હતો, પછી ઇન્ડિયા આવ્યો. અન્ડરસ્ટેન્ડ? કેમ બહુ દિવસે મારી બહેનને ખેતરમાં આવવાની ઈચ્છા થઈ? ના એ તો હું બસ એમ જ વિચાર્યું કે ખેતરમાં આંટો મારતી આવું. પક્કા આપણું કામ નહીં આ બધું યાર. લે ભાઈ સોરી. કામ કરવા તમે આયા છો, આમ આરામ નહીં કરવાનો. કિશનભાઈ આગળ તો મોટી મોટી વાતો કરતા હતા. બધું કરી સાહેબ મને રાખી લ્યો, પછી કિશનભાઈ આવશે ને પછી વારો લેશે.
જો કિશનભાઈ આયા આયા મોટા ભાઈ અલ્યા પગા આને તો કઈ આવડતું જ નથી મોટા ભાઈ આમ આડા પડી જાય છે શીખવાડ અને શીખવાડ અને હું થોડું કામ પતાવીને આવું છું હા મોટા ભાઈ હું કુવેજીને આવું છું હા તું ફરી લે એ પક્કા અહીંયા આવીને એ તું લોહી પી જાય તું લોહી પીવશ મગજ ના બગાડીશ કામને શીખવાડવાનું કિશનભાઈ કઈ જ્યાં હતો હા એ શીખી લેશે એને જાતે જાતે તારા બહુ બધું શીખવાડવું છે હું શીખવાડતી હતી તે દાડ ચીકુ તોડવાનું તાર શું કહેતો તો તને નહીં પોકાય ખરે ખરે તો છૂટા છૂટા લેવાનું શું લેશો પૂરા 5 લાખ 5 લાખ એમ તો પોદરાય તો મેં નહીં આવે 5 લાખ ભેગા નહીં થાય છાયા હા પકો પકી ક્યાં છે અરે એ તો ખેતરમાં ગયા છે અરે છાયા તું અને રસોઈ હા મન બદલવા કામ કરવા લાગી છું અને રસોઈ કરીને ખેતરમાં ટિફિન આપવા પણ જઈશ સરસ આ મને ગમ્યું તારું મન પણ લાગેલું રહેશે અને કામ પણ થશે મોટા ભાઈ કાલે મારે પારકા ઘરે જવાનું થશે તો રસોઈ કરતા તો આવડવી જોઈએ ને સાચી વાત છે તારી તમારા ઘરે જજો અને ભાઈનું નામ રોશન કરજો મારે થોડું કામ છે હું આવું છું જલ્દી કર બિચારો મારો રાકેશ ભૂખ્યો થયો હશે આજે તો હું એને મારા હાથેથી જમાડીશ એટલે તારા હારાનું ટેક્ટર નહીં તું મે આગ પાસ પર કરી પડશે અલ્યા સાહેબ તમે ટિફિન લઈને આયા શું કરો છો પેલા મને એમ કે આજે સુરત બાજુ ઉગ્યો છે આમ જોતો ખરી કોણ આવ્યું છે ટિફિન લઈ છાયા બેન આયા જો આજે જમવાની મજા આવશે ફટાફટ એક કામ કર પેલા ખેતરમાં જઈને છે ને ડુંગળી મરચા લેતી આય અને તું અરે હા મારા છોટા હાથી હું પાણી લાવીશ ને હે બરાબર આ તો બહેરું છે કે બારવટી છે રાકેશ તું કેટલો કષ્ટ વેઠે છે મારા માટે તારા માટે નહીં આપણા માટે આપણા પ્રેમ માટે વેઠી રહ્યો છું પણ આ બધું ક્યાં સુધી આવશે એ સમય પણ આવશે થોડું ધીરજ રાખ અત્યારે છે ને આપણા પ્રેમની પરીક્ષા લેવાઈ રહી છે બસ એક વાર પરીક્ષામાં પાસ થઈ જઈએ પછી છાયા રાકેશ છાયા રાકેશ મારો સાવરોરી
ટુકડા ની નજર હું તારી લઉં, ઓરા રે જાઓ ને આંખ ભરી ને હું જોઈ લઉં, ચાંદ કેરા ટુકડા ની નજર હું તારી લઉં, ઉતારી લઉં, ઉતારી લઉં, ઉતારી લઉં, ચાંદ કેરા ટુકડા ની નજર હું ઉતારી લઉં, ચાંદ કેરા ટુકડા ની નજર હું ઉતારી લઉં. ભગવાન કરે એવો સમય જટ આવે કે દરરોજ તારા હાથના કોળિયા જમું. મેડમ સાઇન કરી દો, લો આમાં સહી કરી દો, અને મેડમ એક ખુશીના સમાચાર પણ લઈને આવ્યો છું. પહેલાં એ બોલો મેનેજર. મેડમ રામપુર ગામમાં એક ગોપાલ ફાર્મ છે, ત્યાં આગળ કિશન છે ને એની બેન છાયા સાથે રહે છે, અને રાકેશભાઈ ત્યાં મજૂર તરીકે મજૂરી કરી રહ્યા છે. હમ
સરસ્વતી દેવીનો દીકરો એટલો કમજોર થઈ ગયો કે એને પારકી મજૂરી કરવાના દિવસો આવ્યા? મેનેજર. જી મેડમ. ગાડી કઢાવો. જોઈએ તો ખરા કે ડનલોપના ગાદલા પર સુનારો સુખી માણસ ધરતીની સોળમાં સુઈને શું પરાક્રમ કરે છે. જાઓ. જી મેડમ. મમ્મી, તું અહીંયા ખેતરમાં? દીકરો સુખ છોડીને ખેતરમાં મજૂરી કરતો હોય તો માવતર ખેતરમાં તો શું, ખાડામાં પણ જવા તૈયાર હોય છે. ચાલ બેટા, હું તને લેવા આવી છું. નહીં મમ્મી. પાછળ પગલા ભરીને તું જિંદગીની હાર તરફ જઈ રહ્યો છે બેટા. ને આગળ ડગલા ભરીશ તો જિંદગી જીવી જ નહીં શકું. રાકેશ, તું ખોટી જીદ કરી રહ્યો છે. ખોટી જીદમાં મારો સાચો પ્યાર છે. બેટા, તું સુખ સાહેબી અને સંપત્તિના ભર્યા ભંડાર છોડીને આ ધોમ ધકતા તાપમાં પારકી મજૂરી કરે? પારકી નહીં, પ્યારની મજૂરી કરું છું. અને હું કોઈ પત્તાની રમત નથી રમી રહ્યો કે હારી જાઉં એટલે ફેંકી દઉં અને પછી બીજો દાવ. અહીંયા તો એક જ દાવ, અને હારું એટલે મોત નક્કી જ. રાકેશ, તારી જીદ ખોટી નથી. જેને એકવાર પ્રેમ થાય એને ખબર પડે. અને છાયા મારો સાચો પ્રેમ છે, જીદ નથી. મારા જીવનની જરૂરિયાત છે, અને એના માટે હું કોઈ પણ સાથે લડવા તૈયાર છું. છતાં પણ એકવાર વિચાર કરી જોજે કે તારા માટે માની મમતાનો પ્રેમ ચડિયાતો છે કે પ્રેમિકાનો પ્રેમ. મારા માટે બંને પ્રેમ પ્રથમ છે, અને આ બંનેની કમ્પેરિઝન જ ના હોય. મારી સાથે માના આશીર્વાદ છે, એટલે મને ચોક્કસથી છાયાનો પ્રેમ મળશે. એક મિનિટ રાકેશ, તું મૃગજળ પકડવાનો પ્રયત્ન કરી રહ્યો છે. બેટા, તું દોડી દોડીને થાકી જઈશ, હારી જઈશ, પણ એ તને ક્યારેય નહીં મળે, કારણ કે તારી અને છાયાની વચ્ચે એક મજબૂત દિવાલ છે, એનો ભાઈ કિશન. કિશનભાઈની ઇજ્જતને હું મારી ઇજ્જત માનું છું, પરંતુ છાયાને હું સાચો ને અમર પ્રેમ કરું છું. દુનિયાની મજબૂતમાં મજબૂત દિવાલને હું તોડી ને હું મારા પ્રેમને પામીશ, અને ના પામી શક્યો ને તો પાછો નહીં આવું, પાછી આવશે મારી લાશ. એ કરોડિયા, આટલો બધો પ્રેમ? હા, તું મારી છે ને મારી જ રહીશ. આ જન્મે તો ત્યારે જ જુદા થઈશું જ્યારે આ શરીર માત્ર ખોળિયું બની જશે. રાકેશ, હું પણ તારા વગર એક પલ પણ નથી રહી શકતી. ચિંતા ના કર, સમય આવે એક પળ શું, સમયની તમામ પળ આપણી સાથે હશે, અને આપણે એ પળની સાથે. બસ તું પ્યારો છો ના થવા દેતી. નહીં રાકેશ, તે પ્યાર માટે આટલું મોટું બલિદાન આપ્યું, સંપત્તિને સગપણ બધું જ છોડ્યું, હું પણ તારા માટે જીવ પાથરીને બેઠી છું. મારી છાયા, મેનેજર. જી મેડમ. આજથી તમારે રાકેશની દેખરેખ રાખવાની છે, અને પડે પડની માહિતી મળવી જોઈએ. જી મેડમ. મારા રાકેશને કાંઈ જ ના થવું જોઈએ, એ મારો એકનો એક દીકરો છે. જી મેડમ, યુ ડોન્ટ વરી.
રાકેશભાઈ માટે મારે મજૂર થવું પડે ને તો એ પણ મને મંજૂર છે. યુ ડોન્ટ વરી મેમ, પ્લીઝ કમ. આવો. ઓહ, બહુ મજા આવશે. દબાય બરોબર. લ્યો બોલો. આખો ગીરો જાણે ધાળ પાડીને થાકી ગયું હોય ને એમ બધા સૂતા છે. ગોટિયો કઈ ગલીનો ગુંડો નથી, વિક્રાંત શેઠ. જંગલનો હાવજ છે, હાવજ. હુકમ ફરમાવ. આ ગોટિયાની ગીરો તમારા હુકમે કોઈ પણ જાતનો ખેલ ખેલવા તૈયાર છે. તો પછી આરામ હરામ કરી નાખ ગોટિયા, અને કામે લાગી જા. ખબર છે ને? હા શેઠ. રાકેશ છાયાને પામવા કિશનના ઘર સુધી પહોંચી ગયો છે. બોલો તો ખતમ કરી નાખું. નહીં ગોટિયા, એવી ભૂલ ક્યારેય ન કરતો. એ તો આપણી લોટરી છે, અને જે લોટરી લાગવાની હોય ને એને ક્યારેય ફળાય નહીં. અચ્છા, લોટરીને છાયા પાસેથી જૂઠવાની છે. એના માટે છાયાને હટાવી પડશે. લે ગોટિયા, આ ચા પાણીના. કામ થઈ જવું જોઈએ, એ પણ અમારી હાજરીમાં. પતી જશે શેઠ. ચા પાણીના આટલા તો જમવાના કેટલા? હે, એ મારી પર છોડી દે. તને ભૂખ્યો નહીં રાખો. ચાલો ગુલાબદાસ, ચાલો. છાયા, હવે તને ડર નથી લાગતો? ના, હું તો ઈચ્છું છું કે કોઈ જોઈ જાય ને મોટા ભાઈને જાણ કરી દે. અરે વાહ. હા, જુરી જુરીને મરવા કરતા એકવાર અગ્નિ પરીક્ષા આપવી સારી. તને તો મારા કરતા વધારે ઉતાવળ લાગે છે. તો કહી દે ને તારા ભાઈ કિશનભાઈને. એ જ તો તકલીફ છે, મોટા ભાઈ સામે મોં નથી ખુલતું. કેમ કરીને કહું, એક બાજુ ભાઈ ને બીજી બાજુ તું. આ તો જાણે એમ થયું કે એક બાજુ કૂવો ને બીજી તરફ ખાઈ. ખાઈ એટલે હું ખાઈ. હમણાં જ જાઉં છું તારા ભાઈ જોડે, તારો હાથ માંગવા. એ, એવી ભૂલ ના કરતો હો, નહીં તો નહીં તો બહુ મોટો અનર્થ થઈ જશે. પછી કહેતો નહીં, કીધું નતું. હે, મતલબ? મતલબ સીધો જ છે, જેની સામે જોવાની કોઈ હિંમત ના કરે એની સાથે તું લગ્નની વાતો કરે છે, આ બાબતે તો તને દાદ દેવી પડે. ધારું તો તમારા બેનો ખેલ અહીંયા જ પૂરો કરી નાખું. એ ગોટિયો ગલીનો કૂતરો નહીં, જંગલનો હાવત છે, હાવત. આ હાવજ બે પગવાળો મેં પહેલી વાર જોયો. એક કાન પટ્ટાની આપીશ ને, હાવજ છે કે કૂતરો ખબર નહીં પડે. ગોટિયાને ધમકી? એ હાવજ, તું જંગલમાં જા. એક આપીશ, અહીંયા છાપ પડશે, અહીંયા. હાવજ બગડે ને તો આખું જંગલ ફફડે. જોઈએ છે હવે કોણ કોની છાપ પાડે છે. રાકેશ, રાકેશ, આ ગોટિયો ભાઈને જાણ કરી દેશે. હા, તો સારી જ વાત છે ને. આમ પણ તું તો એવું જ ઈચ્છતી હતી ને કે તારા ભાઈને કોઈ જાણ કરી દે. અરે, તો હું કેવા ખાતર કહેતી હતી. શું તું પણ? હું જઉં છું. અરે ગોટિયા. પકી? હા કિશન. પકાને મોકલજો. એ મોટા ભાઈ, એ તો ખેતરે ગયા છે, હમણાં આવતા જ હશે. હા ભલે, વાંધો નહીં. સાહેબ, સાહેબ, કામની આશાએ આવ્યો છું. કામ પર રાખશો? ક્યાંથી આવો છો ભાઈ? હા, હું લક્ષ્મણગઢથી. ત્યાંના સરપંચનો દીકરો મારો ભાઈબંધ છે, અમાર ઘર જેવું. હો, અરે કિશનભાઈ, અરે તમારું નામ સાંભળીને આવ્યો છું. કિશનભાઈ તો ગઢના રાજા ગણાય, રાજા. હે, અને રાજાથી ગરીબોનું દુઃખ જોયું ન જાય. બસ તમે કામ પર રાખશો એ આશાએ આવ્યો છું. રાખી લ્યો ને કામ પર. તારી આશા
મથે પડી તને કોમ નહીં મળે ભાઈ. કિશનભાઈ, કિશનના આંગણેથી આજ સુધી કોઈ પાછું ગયું નથી. આ ઉદારીમાં જ તારી નાદારી નોંધાયેલી છે કિશન. એટલે અજાણ્યાને જાણ્યા વગર જો કામ આપો ને તો આબરૂ ને ઇજ્જત બંને જાય. તું કહેવા શું માંગે છે? તારી બુન છાયા અને તારો પેલો નોકર રાકેશ બે રંગરલિયા મનાવસ. આદમખોર! ખોટો કોલર પકડ્યો છે કિશન. સાચી વાત તો બધાને કડવી લાગે પણ હું ખોટો નથી. નીકળી જા અહીંયાથી ગોટિયા, નહીં તો એટલા ટુકડા કરીશ કે શોધે નહીં જાણે. નીકળ! કટકા કરવાનો જો આટલો જ શોખ હોય ને તો તારી છાયા અને પેલા રાકલાના કરજે અને ખાતરી કરી લેજે. પછી કહેતો નહીં કે ગોઠિયાએ કીધું નતું. ચલો એ છાયા ક્યાં ગઈ હતી? છાયા ક્યાં ગઈ હતી? હું તને પૂછું છું ક્યાં ગઈ હતી? હું તને પૂછું છું ક્યાં ગઈ હતી તું? છાયા ક્યાં ગઈ હતી? છાયા મારી સાથે હતી. તારી સાથે? હા, અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ. એટલે તું મજૂરના વેશમાં પ્રેમી હતો? રાજવીના લગ્નમાં છાયા મને પહેલી વાર મળી. અને એને જોતા જ મને પ્રેમ થઈ ગયો. ના લાયક, ચાલ ચાલ અહીંથી. તું અંદર જા, જા અંદર, તને કહું છું છાયા. જે થાળી મતે ખાધું કારણ જો બીજું કોઈ હોત ને છાયા, તો તારી આંખોમાં આવેલા એક આંસુના લીધે હું પૃથ્વી ઉપર પ્રલય લાવી દેત. અને તારી માંગણી જો મર્યાદા વાળી હોત તો તારા પર પડેલા દુઃખની એક ક્ષણના બદલામાં હું લાખો દુશ્મનોની લાશો સ્મશાનમાં પાડી મૂકત. પણ તે તો મારી જિંદગી ઝેર કરી નાખી. મોટા ભાઈ, મા હોત તો મનની વાત કરત, બાપ હોત તો જીવનની માંગણી કરત, પણ તમે તો મારા ભગવાન છો,
બે હાથ જોડી જીવનની ભીખ માંગુ છું. રાકેશ સિવાય આખી દુનિયા તારા કદમોમાં ધરી દઉં. રાકેશ જ મારી દુનિયા છે. ખોટી માંગણી છે તારી આ. એના સિવાય તમે બધું આપ્યું છે મોટા ભાઈ, એનું જ પરિણામ છે ને જેનો બદલો તું મને આપી રહી છું અત્યારે. તમારી ઇજ્જત ને આજ નથી આવવા દીધી. આપો તો રાકેશ, નહીં તો મોત. એક ભાઈની મર્યાદા પણ ભૂલી ગઈ. હવે આ જન્મે રાકેશનું નામ ભૂલી જજે મોટા ભાઈ. જો હવે તે આ રૂમની બહાર પગ મૂક્યો છે ને, તો જે હાથે તને લાડ કર્યા છે ને, એ મારા હાથે જ તોડી નાખીશ. આજ દિલ રડે છે તારી રે યાદમાં,
તો રામ જાણે હવે મળશું કયા રાકેશ, તું ઠીક તો છે ને? વધારે વાગ્યું તો નથી ને? ધીરે બોલ, ધીરે બોલ, જાગી જશે કોઈ. તું છે ને? હું તને લેવા આવ્યો છું. ક્યાં? આ દુનિયાથી દૂર, કે જ્યાં ના કોઈ પ્રેમના દુશ્મન હશે, કે ના કોઈ આપણને જાણનારા. ચાલ. ના રાકેશ, મોટા ભાઈની ઇજ્જતનો સવાલ છે. તો શું મારા ઘરની ઇજ્જતનો સવાલ નથી? ને આપણા સાચા પ્રેમનું શું? રાકેશ, હું ઘર છોડીને ક્યારેય નહીં આવું. ને હું તને લીધા વગર આ ઘરની બહાર નથી નીકળવાનો. નીકળશે તો મારી લાશ, અને આખું સંસાર જોશે કે એક અમર પ્રેમી દુનિયા છોડી ગયો. જીત છોડ રાકેશ, હું તને સાચો પ્રેમ કરું છું. પ્રેમ તો મારો પણ સાચો છે. એટલે જ કહું છું કે સમય જતા તારો ભાઈ અને મારી મમ્મી બંને આપણને અપનાવી લેશે. શું તને મારા પર ભરોસો નથી? ચાલ. હું છું ને, બધું સંભાળી લઈશ. હા મોટા ભાઈ, દૂધનો ગ્લાસ લઈ આવ. હા લાવું લાવું. આ પકી ચા છે. હા, આ ચા મારી દેખાતી છે ને? આજે તો મારા હાથે જ મારે મારી છાયાને દૂધ પીવડાવવું પડશે. મને મારી ભૂલ સમજાઈ ગઈ છે છાયા. તારા મનની વાત હું જાણી ના શક્યો,
પણ તારી વાતનો ચોક્કસ વિચાર કરીશ. લો મોટા ભાઈ દૂધ. કિશનભાઈ! હા કિશનભાઈ, કિશનભાઈ ગજબ થઈ ગયો. શું થયું બાકી? છાયાબેન ઘરમાં નથી. આ ચિઠ્ઠી મળી છે. શું વાત કરે છે? કિશનભાઈ, મારા ભગવાન, હું માફી માંગવાને લાયક નથી એટલે માફી નથી માંગતી, પણ છતાંય માફ કરી દેજો. ચિઠ્ઠી તમારા હાથમાં આવે પછી શોધવા માટે ના નીકળતા. હું સદાય માટે મારા ઘરે જઉં છું. રાકેશ સાથે મારા નવા જીવનની શરૂઆત તમારા આશીર્વાદથી કરવા માંગુ છું. શક્ય હોય તો આશીર્વાદ આપજો. મને ખબર હતી અહીં રહું તો રાકેશને ના મળી શકું એટલે ના છૂટકે આ પગલું ભર્યું છે. તમારી ગુનેગાર બહેન છાયા. રાકેશ, કેટલું દૂર છે? ક્યાં લઈ જાય છે? કેટલી સુંદર જગ્યા છે! અરે આ તો કંઈ નથી, હજુ મેઇન સરપ્રાઈઝ તો બાકી જ છે. શું? હા ચાલ, આખો બંધ કર. ચાલ. ક્યાં લઈ જાય છે રાકેશ? હવે જો. અરે આ શું? વાવ! ના કોઈ સમાજ, ના કોઈ બંધન, આખી દુનિયાથી દૂર બસ તું અને હું જ. સાચે? આઈ લવ યુ રાકેશ, આઈ લવ યુ સો મચ. આઈ લવ યુ ટુ છાયા. ઘોટિયા તું એ મોજ મસ્તી કરે છે ને પેલા ભાગી ગયા વિક્રાંત શેઠ. ગોટિયો ગલીનો ગુંડો નહી, જંગલનો આવાજ છે આવાજ. તેજ દિમાગની સાથે ત્રીજી નજર બી તેજેલી છે. ગોટિયા, અહીં ત્રીજી નજર એકલી કાપી નથી. અહીં તો ગુલાબદાસ, તમારી સાડીની મિલકતમાં જરા વધારે પડતો તમને રસ છે નહી? હા, પણ અહીં તો સપના રોળાઈ જતા હોય એમ લાગે છે. ગુલાબદાસ, સપના નહી, હવે હકીકત ઘટનાઓ બનશે અને ગોટિયો બહુ જલ્દી બંનેને પકડી લેશે. એ લોકોને ખાલી પકડવાના નથી, પેલી છાયાને તો. બોલવા તો દો. છાયાનું શું કરવાનું એ મારે બોલવાનું. તો બોલ. જાઓ નિરાતે ઘરે, હવે મારો ફોન આવશે. પણ વિક્રાંત શેઠ. સમજી ગયો, ચાલો ગુલાબદાસ. સાંભળો જો, આ છોકરીને ક્યાંય જોઈ છે? બધું જોયું. છોકરીને તમે ક્યાંય જોઈ છે? જુઓ જુઓ. ખરેખર નહીં જોઈને. છાયા. રાકેશ, આ બધું શું છે? આપણા નવા ઘરની નવી ખરીદી. પણ આટલો બધો સામાન? અરે એ બધું છોડ, મને બહુ જ ભૂખ લાગી છે, કંઈક ખાવું પડશે. આમાંથી કંઈક કાઢ. હા એ ખાઈએ, પણ એના પહેલા મારે તારું એક કામ છે. શું? આ શું છે? અરે ચૂપ.
અરે મને કઈ આ મેં લેપ બનાવ્યો છે, આનાથી તારા બધા ડાઘા નીકળી જશે. તો લગા ક્યાં ખોવાઈ ગઈ? મને કિશનભાઈની યાદ આવે છે. એ શું કરતા હશે, શું વીતતી હશે એમના પર, મને ક્યાં શોધવા નીકળ્યા હશે. રાકેશ, મારે કિશનભાઈને મળવું છે. હા, તું ચિંતા ના કર, થોડા જ દિવસમાં કિશનભાઈનો ગુસ્સો ઉતરી જશે, પછી આપણે બંને એમને મળતા આવીશું. મારી છાયા ખોવાઈ ગઈ છે, હું એને શોધી રહ્યો છું. શોધવા વાળા, લે લે ઉભો રહે. આજ ચામસે હસતી આંખો તારી, આજ ચામ નામ સે. પૂછું મારા ચાંદ ને ઉદાસ, આજ ચામસે હસતી આંખો તારી, આજ ચામ નામ સે. આવે સુખ દુઃખ તો જોડે રે સુહદમ, હાથ મો હાથ લઈ ખાતા હતા હમ. દુઃખ કાલે વીતી જાશે, સુખ કાલે આવી જાશે. નારે હસો તો તમને મારા રે હમસે, નારે હસો તો તમને મારા રે હમસે, નારે હસો તો તમને મારા રે હમસે, નારે હસો તો તમને મારા રે. મારા રે
પ્યાર બતાવું, દિલ નહી ડોળે જાન તમને જુલાવું, હો કોને મેં ના રાણી તમને કેમ રે મનાવું, કહો મારી જાન તમને નાચી ને રીઝાવું, બેડા જો ને વીતી જાશે હવું હારા મોના થાશે, બેડા જો ને વીતી જાશે હવું હારા મોના થાશે, નારે હસો તો તમને મારા રે હમશે, નારે હસો તો તમને મારા રે હમશે, નારે હસો તો જાનું મારા રે હમશે, નારે હસો તો તમને મારા રે હમશે. શું કરે છે તું આ બધું? આજથી રસોઈ બનાવવામાં હું તારી હેલ્પ કરીશ. તને રસોઈ બનાવતા આવડે છે? પ્રેમ કરતા આવડતો હતો? આવડી ગયો ને, રસોઈ બનાવતા પણ આવડી જશે. હા હા હા, અને મારા હાથની રસોઈ તું ખાઈશ ને તો મને આખી જિંદગી યાદ રાખીશ. તું મૂકી દે આ બધું, અનાજનો બગાડ કરીશ, મૂકી દે. તને આવડે છે? પ્રેમ કરતા આવડતી તો આવડી ગયો ને. એટલે તું મારા ચાળા પાડે? મારા ચાળા? હા, મારા ચાળા, મારા ચાળા, મારા ચાળા. રેવા દે રાકેશ, રેવા દે, રેવા દે. ના ના ના, મને નહીં. લગાડતો તો લે, 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 લે. બહુ લગાડતો તો ને, ક્યારે નહીં કહું છું, રેવા દે તો પણ. મજા આવી. પાણી લાવજે. લો ભાઈ. બોસ, અહીંયા તો આને કોઈ જોઈ જ નથી. તો ગઈ ક્યાં? આ છોકરીને જોઈ તમે? ના ભાઈ, ના. ખરેખર નથી જોઈ? શું થયું, ના મળી? કોટિયા, માફ કરજે, અમારા ઉપર ગુસ્સો કરવાથી કઈ નહીં મળે. ક્યાં મલકનો આ મર્દ માણસ કિશન, અને ક્યાં બેનની બદનામીના કારણે બિચારો બનેલો કિશન. કોટિયા, છેલ્લી વાર કહું છું કે માફ મારજે, નહીં તો પૂરો થઈ જઈશ. માફમાં તો તારી બેનને રાખ. અરે રે રે રે, આ પાવર સાચવીને રાખ, રાકેશને મારવા કામમાં આવશે. એ ચલો. હું જંગલમાં જાઉં છું, થોડા લાકડા કાપીને આવું છું. સાંજે ચૂલો સળગાવવા જોઈશે ને? હા જાઓ, પણ જેમ બને એમ જલ્દી પાછા આવજો. આમ તો તને છોડીને જવાની ઈચ્છા નથી થતી. જાઓ હવે. આમ જ પ્રેમ ભર્યો જાકારો ને પ્રેમ ભર્યો આવકારો આપજો. આમ જ રાખજો તારો પ્રેમ. એમ જ રહેશે, જાઓ હવે. ઓય 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 ઓય, ઉધર દેખ, લડકી ખડી હે બી.
अकेली है, चल 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 चल, चलो 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 चलो। कौन छो तुम्हें बता? आज तो बड़ी मजा आएगा। पहले मैं हल्ले कहाँ जाएगी तू और बच्ची कहाँ जाएगी तू? अरे 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 शांत थई जा, हूँ छू ने, चिंता ना कर। अबे तुम मने छोड़ने क्या है ना जो तो? ये तो राम जाने। राकेश। राकेश, तने केवी रीते खबर पड़ी? आपड़ा बनने सिवाय छे कोण बीजू अहीं? हाँ, एक वात कहूँ, आ जग्या एकदम मने स्वर्ग जेवी लागे छे। अने हाँ, हूँ शहर में जाऊँ छूँ, थोड़ो सामान लावानो छे, तू एकली रही शकीश ने? छोड़ गोटिया, छोड़ मरे तू, छोड़ राकेश, ये बेसानी दे बोल, ना ले जाए छे मरे गोटिया, छोड़ कोशिश, चल राकेश, ये ले ले राकेश, राकेश खेच कर ऊपर, आ चल बुलाए बुलाए नहीं आवे तारो राकेश, बचा કિશન ભાઈ, હાથ તો હું પણ ઉપાડી શકું છું, પણ છાયા ના જીવનો સવાલ છે, એટલે ગોટીઓ એને ઉપાડીને લઈ જાય છે. ક્યાં છે? ક્યાં છે? ક્યાં છે? છાયાની આડમાં તું તારો બચાવ કરે છે?
કિશનભાઈ હું મારો બચાવ નથી કરતો, જવા દો મને. સાચું બોલ છયને, ક્યાં સંતાડી છે? અરે હું તમને ક્યાં રોકવ છું? તમે મારી વાતનો વિશ્વાસ કેમ નથી કરતા? ગોટીઓ એને ઉઠાઈને લઈ ગયો છે, જવા દો મને. તારી તો કિશનભાઈ, હું સાચો છું અને હવે જાઉં છું છાયાને બચાવવા. એક મિનિટ. મેડમ? હા હા મેડમ. નહીં મેડમ, છાયાને કોઈ લઈને ગયા છે ગુંડાઓ, અને પાછળ પાછળ રાકેશભાઈ અને કિશન પણ ગયા છે. હા, તમે જલ્દી પહોંચો મેડમ. ગોટિયાભાઈ, મને શું કામ બાંધી છે? છોડી દો મને. પહેલા તો તું તારી ભાષા બદલ છાયા. આ ગોટિયો કોઈનો ભય નથી, અને અમાય અને અમાય ખાસ કરીને છોકરીનો તો નહીં. હે, મેં તમારું શું બગાડ્યું છે? કઈ નહીં, તું તો અમારા માટે કરોડોની લોટરી છે. એટલે તારું ખૂન અને આ ગોટિયો કરોડોપતિ આ સાથે અને સાથીદારો પણ. હે, આવો આવો વિક્રાંત શેઠ, તમારી જ રાહ જોતો હતો. એ ગોટિયા, આ છોકરી હજુ જીવે છે? અરે ખતમ કરે ને અંકલ. તમે? હા હું. જે દિવસે તને ચોરીના આરોપમાં ફસાવી હતી ને, તને એ જ દિવસે ખતમ કરવાની હતી, પણ તું બચી ગઈ. પણ હવે નહીં બચે. નહીં નહીં ગોટિયાભાઈ, નહીં નહીં, ના મારો મને. What?
રાકેશ તને મારા સમ છે, રાકેશ રોકાઈ જા, તને મારા સમ છે. જીવવા માંગતો હોય ને તો તારું આ મોઢું ના બતાવતો. નિકળ, નિકળ, જોઈ લઈશ તને. મને માફ કરી દેજો મોટા ભાઈ. કિશનભાઈ, ભૂલોની શરૂઆત મેં કરી હતી, એટલે સૌથી પહેલા તો મને માફી આપો. હું તમારી અને છાયાની સૌથી મોટી ગુનેગાર છું. છાયા અને રાકેશે જે પગલું ભર્યું એનાથી તમને મોટી માનહાનિ થઈ છે, અને એની ભરપાઈ હું કરોડો રૂપિયા આપીને પણ નહીં કરી શકું. અને એટલા માટે જ આજે હું છાયાનો હાથ મારા રાકેશ માટે માંગવા આવી છું. અને એના માટે તમે કહેશો ને એ કિંમત? સરસ્વતી દેવી, દીકરીઓની અને વહુની કિંમત શહેરમાં થતી છે, અમારા ગામડામાં નહીં. તમે છાયાને સ્વીકાર કરવા તૈયાર છો? હું સરસ્વતી દેવીનો જવાબ સાંભળવા માંગુ છું. એક વાર નહીં, હજાર વાર હું છાયાનો સ્વીકાર કરવા તૈયાર છું. કિશનભાઈ, છાયા તો ચોર છે ને? એ મારી ભૂલ હતી. એ તો ગમાર છે, ગરીબ ખેડૂતની દીકરી. મને પૈસાનું ઘમંડ હતું, હવે મારે માણસ બનીને માણસોની વચ્ચે રહેવું છે, અને એટલે જ હું રાકેશના લગ્ન છાયા સાથે કરાવવા માંગુ છું. પણ હું તૈયાર છું. રાકેશ, તમે ગમ ના સરે નોમા ચિયા નોમ ના, ઓ ચિયા તમે ગમ ના સરે નોમા ચિયા નોમ ના, ચિયા તમે ગમ ના સરે નોમા ચિયા નોમ ના, તમને જોઉને દિલમાં ધક ધક કોઈ થાય છે, તમને જોઉને દિલમાં ધક ધક કોઈ થાય છે.